गुजरात प्रदेश कांग्रेस में फरी एक बार टोचना नेता और कार्यकरों में बढ़वाती खड़बड़ाट। खुद विपक्ष नेता सामे स्थानिक नेताओं विरोध व्यक्त कर्यो। परेश धानाणी और विरजे टुम्बानी कार्यपद्धति सामे सावरकुंडला पूर्व कांग्रेस प्रमुख दीपक मालाणी मैदाने उतरिया है। आज प्रदेश कांग्रेस कार्यालय सामे समर्थकों साथे धरना पर उतरिया है। दीपक मालाणीए अमरेली जिला कांग्रेस में परिवार चालतो होवानो विरजे ठुम्बर परेश धानाणी पर आरोप मूक्यो छे। बन्ने नेताओं अमरेली में जो हुकमी चलावता होवानो पण आरोप मूकता कह्युं छे के जिला पंचायत समितियों में नेताओं ने परिवारजनों ने स्थाने परिवारजनों ने स्थान छे। कांग्रेस मांथी टिकट लेवी होय तो समाधान करवू पड़तू होवानी वातनो पण तेमणे स्वीकार कर्यो छे। न्याज विषय वधु वाचित करवा माटे गौरव पटेल अमारी साथे जोड़ा छे, तेमनी साथे वात करीशु। गौरव, जे रीते खुद पोतानी ज पार्टीना लोको तना विपक्षना जे नेता छे परेश धानाणी तेमनी सामे मैदानमां उतर्या छे, धरना पर बैठा छे, शुं विगतो तेमनी, शुं शुं रजूआतो छे? જોઈએ હું તમને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય બહારના દ્રશ્યો બતાવવા માગીશ, જ્યાં તમે જોઈ શકો છો કે અમરેલીના સિનિયર કોંગ્રેસ આગેવાન દીપક માલાણી ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્ય ઉપરાંત સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપરાંત સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટર અને કોંગ્રેસના જે આગેવાનો કહેવાય તે જે કેટલા ગામના સરપંચ છે તે હાલ ધરના પર ઉતર્યા છે। એક સ્પષ્ટ બેનર તેમને લગાવ્યું છે, સમર્થકો નહીં દોષ પોલિસી કે પ્રતિ ધરના। અમે પણ પાર્ટી માટે કંઈક કર્યું છે, અમારું પણ માન છે, અમારું પણ સન્માન છે, અમારે પણ કંઈક કહેવું છે। અમરેલી કોંગ્રેસ જિલ્લાના સક્રિય કાર્યકરો દ્વારા આ ધરના આપવામાં આવ્યું છે। અમરેલી વિધાનસભાની ચૂંટણીમાં કરોડોનું જે ચૂંટણી ફંડ હતું તેને બ્લેક મની બની ગયું, તે પ્રકારના તેમના સૂત્રો હતા જે તે પ્રકારના બેનર છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિમણૂક એક જ વ્યક્તિની મરજી થાય છે તે પ્રકારના પણ તેઓ બેનરો બતાવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનામાં કોઈ પરિવારવાદ ચાલતો હોવાથી અથવા તો કોઈ એક જ વ્યક્તિનું જો હુકમી શાસન ચાલતું હોવાની વાત ચાલી રહી છે। આપણી સાથે જોડાય છે દીપકભાઈ માલાણી કે જેમની આગેવાની વાત ધરણા ધરે છે, વાત કરું તેમની સાથે। દીપકભાઈ, કેમ આજે ધરણાનો માર્ગ અપનાવવો પડ્યો? અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીનું સંચાલન બે વ્યક્તિઓ અથવા બે પરિવારોની પસંદગીની મરજી એની સગવડતા મુજબ ઘણા વખતથી થાય છે, અને જેમાં કાર્યકરોની પણ કામ કરતા પાયાના કાર્યકરોની પણ કેટલીક પસંદગી હોય છે, એમની પણ કેટલીક લાગણી હોય છે, એવી કોઈ નોંધ લેવામાં નથી આવતી। અને જે સિનિયર નેતાઓ કહેવાય, પાછળ બતાવ્યું એમ સમર્થકો નહીં દોષ ઘોષાય, એમની પદ્ધતિ એ જે એવી પદ્ધતિ છે જેને અસમાનતે કહેવાય, જે કોંગ્રેસના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે, જે 85ની પછીના જે સિદ્ધાંતો આવ્યા હતા અને ચાલ્યો કેટલાક વર્ષ સુધી, તો એને હાઇલાઇટ થાય અને દરેક લોકો જાણે કે ભાઈ કોંગ્રેસ કોંગ્રેસની રીતે પદ્ધતિએ કોંગ્રેસના મૂલ્યો જાળવીને નથી ચાલતી, પણ કેટલાક પરિવાર કે કેટલાક નેતાઓની અનુકૂળતા, એની પસંદગી। કયા નેતાઓ, કયો પરિવાર? નામ આપ્યું, કયા નામ? ઠુમર અને ધાનાણી નામ તો વારંવાર દરેક વાતમાં આપ્યું છે, અને પ્રદેશ પ્રમુખશ્રીને લેખિતમાં પણ આપ્યું છે કે આ અમરેલી એટલે આ બે નેતાઓ, બીજો કોઈ નહીં, જેમ અગાઉ હતું ઇન્ડિયા ઇઝ, એવી જ રીતે અમરેલી ઇઝ એટલે ઠુમર એને ધાનાણી, બીજા બધા કથી કંઈ નથી થતું, બધી ચૂંટણીઓ પણ આ બેને કારણે જ જીતાય છે એવું એક માન્યતા હોય એવું અમે અનુભવીએ છીએ, અમે કદાચ અમે ખોટા પણ હોઈએ। તમારો પર એક એવો આરોપ પણ છે કે તમને 2017ની વિધાનસભાની ચૂંટણીની ટિકિટ ના મળી, હવે જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી આવશે ત્યારે તમે અમરેલી જિલ્લામાંથી લોકસભા ચૂંટણી લડવા માટે પ્રયત્ન છો, એટલા માટે આ એક આ માર્ગ અપનાવ્યો તમે? હું લોકસભાનો દાવેદાર પણ નથી, અને એ સિવાય કોઈ કોંગ્રેસ પક્ષના કોઈ અન્ય હોદ્દાનો પણ દાવેદાર નથી, અને 2017ની ચૂંટણીમાં એકમાં જ માટે હું દાવેદાર હતો એવું નથી, 2012માં પણ હતો, 2007માં પણ હતો અને 2002માં પણ હતો, અને એમાંથી મને 7મા ટિકિટ મળી છે, છતાં મેં મારી વાતમાં કે મારી કામગીરીમાં કોઈ આવી અડચણ કે કોઈ એવું બતાવ્યું નથી, પણ હવે જ્યારે એકદમ જેને કહેવાય જરૂરી છે, અને છેલ્લા એક મહિનામાં જ આવા મહત્વના 3-4 બનાવો બન્યા, જિલ્લા બાંધકામ સમિતિના જિલ્લા પંચાયતની સભાએ સામાન્ય સભાએ મંજૂર કરેલા નામોમાં ફેરફાર થયો, આ કોઈ અને એમાં સામાન્ય કાર્યકરોનો ભોગ લેવાનો, આ કાંઈ અસામાન્ય ઘટના છે સામાન્ય કાર્યકર માટે, અને બે આ સિનિયર નેતાઓની પીઠબળથી એના કારણે લેવાનો, એના પ્રૂફ નહીં આપી શકીએ, પણ જિલ્લા પંચાયતમાં આ લાલભાઈ મોર જિલ્લા પંચાયતના સભ્ય છે, એમનું બાંધકામ સમિતિમાં નામ ઓલરેડી જાહેર થઈ ગયેલું, અને પાછળથી પ્રોસિડિંગમાં બીજું નામ આવ્યું, એવી જ રીતે એક બેનનું નામ જાહેર થઈ ગયેલું, તો આ સમર્થ લોકોને બધી કરવાની છૂટ, અને નાનો કાર્યકર કાંઈ પણ વાત કરે તો એમને નોટિસ આપવામાં આવે, એને પક્ષમાંથી દૂર કરવામાં આવે, એને એના સંગઠનમાં કે ટિકિટો માગી હોય કાપી નાખવામાં આવે, આ વાત અમે અસહ્ય હવે માનીએ છીએ, અને ટિકિટો કાપી નાખવામાં આવે એ વાત અસહ્ય છે। જિલ્લા પંચાયતના સદસ્ય જોડાયા છે, એમની સાથે વાત કરીશું, કેવા પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે?
જિલ્લા પંચાયતની સમિતિની રચના કરવામાં આવે તો એમાં પહેલાં કાંઈ નામ નક્કી કરવામાં આવે, ત્યાર પછી પ્રોસિડિંગમાં કાંઈ બીજા નામ આવે તો પછી સમિતિની રચના કરવામાં આવે કે પાર્ટીના હોદ્દાની રચના કરવામાં આવે તો એમાં જે કાંઈ એના મનમાં એના હોય એને નક્કી કરવાનું, અને બાકીના સામાન્ય કાર્યકરો જે પાયાના કાર્યકરો છે એની કોઈ પૂછપરછ નહીં કરવાની કે એને કાંઈ વિશ્વાસમાં નહીં લેવાના, અને એમનેમ જેમ એને ગોઠે એવી રીતનું નક્કી કરી નાખવાનું. આનો જે દીપકભાઈનો જે પ્રશ્ન છે એનો અમે સમર્થનમાં અહીં આવે છે. તમે જોયું કે આ તા અમરેલી જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો, જેમનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ કાર્યકરને પૂછવામાં આવતું નથી, માત્ર પરેશ ધાનાણીને વિજય ઠુમરનું જે પરિવાર છે તે પરિવાર વાળ ચલાવવામાં આવે છે, માત્ર એ બે નેતાના કહેવા પ્રમાણે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ ચાલે છે. તાલુકા કોંગ્રેસ સમિતિની પણ એ જ પ્રકારની હાલત છે, જેના સામે આજે 11 થી 2 કલાક સુધી તેઓ ધરણા કરશે. પ્રમુખને પણ રજૂઆત કરી ચૂક્યા છે આ મુદ્દે જો કોઈ નિવડો નહીં આવે તો જ્યાં પણ કોઈ કોંગ્રેસ સામે એવા જ ઉપાડતો છે, જે કોંગ્રેસના કારણે કાર્યકરને અન્યાય થતો છે નેતાના કારણે, તેની સામે ઢાલ બનાવવાનો પ્રયત્ન દીપક વલાણી કરશે તેની તેમણે જાહેરાત પણ કરી. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌરવ. તો જે રીતે પરિસ્થિતિ દેખાઈ રહી છે, મહત્વનું છે કે ધરણા કરવામાં આવી રહ્યા છે, આગામી સમયમાં પોતાના પક્ષના જે પક્ષના નેતાઓ સામે આ તમામ લોકો ઉતર્યા છે, શું નિવેડો આવે છે, સમાધાન થાય છે કે આગળ વધુ આ બાબત ચાલે છે તે તો જોવું રહ્યું.